ये स्टूडेंट्स हूं संदीप संघवी फरी एक बार तुम्हारी साथे आपने जे छे स्टार्ट करवाना छे नो टॉपिक वसंत कास्ट अने शरद कास्ट હવે નામ જ જો વસંત અને શરદ ઋતુ તમે ભણ્યા છો ગુજરાતી ઋતુમાં વસંત ઋતુ શરદ ઋતુ વસંત ઋતુ એટલે કેવી ઋતુ કે એ તમને ખબર જ છે કે જ્યારે વરસાદનું પ્રમાણ વધારે હોય લીલી છમ ઋતુ ગણાય અને શરદ ઋતુ એટલે શરદનો શિયાળો તો આપણે જે વાત કરવાના છે તેના આધારે વનસ્પતિની વૃદ્ધિમાં કે વસંત ઋતુમાં વનસ્પતિની વૃદ્ધિ અને શરદ ઋતુમાં વનસ્પતિની વૃદ્ધિ તો વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ तो एधानी सक्रियता घना देहधार्मिक अने पर्यावरणीय परिबळो के वनस्पतिना देहधार्मिक गुणधर्मो अने आसपासनी पर्यावरणीय परिस्थिति जेना आ परिबळोना नियमन हेठळ एधानी सक्रियता जोवा मळे के जो एधा पासे वधु पाणी अने खोराक हशे तो झड़पथी विभाजन करशे सूर्यप्रकाश भी वधारे एटले खोराक वधु पाणी वधारे तो विभाजन झड़पी सूर्यप्रकाश ओछो तो विभाजन धीमो कारण खोराक ओछो मळशे तो समशीतोष्ण विस्तारमां वर्ष दरमियान आबोहवाकीय परिस्थिति एक सरखी होती नथी कारण के ऋतु बदलाय शियाळो आवे उनाळो आवे चोमासुं आवे अने सूर्यप्रकाशमां पण वधारो घटाडो आपणने जोवा मळे तो वात करीए वसंत कास्टनी जे वसंत ऋतुमां के वसंत ऋतुमां एधा वधु क्रियाशील होय વધુ પ્રમાણમાં અને વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો તે ઉત્પન્ન કરે અને આ ઋતુ દરમિયાન બનતો કાસ્ટ જેને કહેવાય વસંત કાસ્ટ જેને કહેવાય વસંત કાસ્ટ અથવા તેને કહેવાય પૂર્વ કાસ્ટ કે આ જે ઋતુ દરમિયાન જે બને કાસ્ટ એને કહેવાય વસંત કાસ્ટ અથવા તો પૂર્વ કાસ્ટ તો વસંત ઋતુમાં જ્યારે સૂર્યપ્રકાશ વધુ હોય પાણીનું પ્રમાણ વધુ હોય જેના લીધે એધા વધુ ક્રિયાશીલ હોય કારણ કે સૂર્યપ્રકાશ વધારે ખોરાક વધારે ખોરાક જો વધુ મળશે તો જ તો વિભાજનની પ્રક્રિયા ઝડપી બને અને એધા વધુ ક્રિયાશીલ બનતા વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો તે ઉત્પન્ન કરે અને આ ઋતુ દરમિયાન બનતા કાસ્ટને વસંત કાસ્ટ અથવા તો પૂર્વ કાસ્ટ કહે છે અને આ જે પૂર્વ કાસ્ટ જે બનશે તે કે આછા રંગની કેમ આછા રંગની કોષો એકબીજાને પણ દૂર દૂર ગોઠવાયેલા છે આછા રંગની અને ઓછી ઘનતા તે ધરાવે છે જ્યારે વાત કરીએ શરદ કાસ્ટ શિયાળાની ઋતુ કે શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોય કારણ કે શિયાળામાં દિવસ નાનો હોય સૂર્યપ્રકાશ ઓછો મળે તો પ્રકાશ સંશ્લેષણ પણ ઓછું થાય ખોરાક પણ ઓછો મળે ખોરાક ઓછો મળશે તો ઓબ્વિયસલી કોષ વિભાજનની પ્રક્રિયા પણ ધીમી થશે તો એધા ઓછી ક્રિયાશીલ હોય પરિણામે સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડાક પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે અને જે બનશે તેને કહેવાશે શરદ કાસ્ટ અથવા તો માજી કાસ્ટ તરીકે તેને ઓળખવામાં આવે અને ઘેરા રંગનું અને વધુ ઘનતા ધરાવતી રચનાનું નિર્માણ થશે તમે પણ જો કોઈકવાર ક્યાંક જોયું હશે કે જ્યારે વનસ્પતિના પ્રકાંડને એટલે વનસ્પતિને કટ કરવામાં આવે જ્યારેનું થડ જે બચે પ્રકાંડ જે બચે એ પ્રકાંડની અંદર તમે જોયું હશે તમને આવી વલય આકારની રચનાઓ જોવા મળશે વલય આકારની અને હંમેશા એ રચના કેવી હશે તો એક રચના જે હશે એક જે રિંગ જે જોવા મળે રિંગ જેવી રચના ઘેરા રંગની ઝાંખા રંગની ઘેરા રંગની ઝાંખા રંગની એવી રીતે ક્રમિક તમને રચના જોવા મળશે કેમ તો વસંત ઋતુમાં એક રિંગ બનશે એક રિંગ શરદ ઋતુમાં બનશે ફરી પાછી વસંત ઋતુમાં ફરી પાછી શરદ ઋતુમાં તે જે રિંગ જે જોવા મળે કે રિંગ જે જે આપણને જોવા મળશે તે આપણને આ જે એધાના પરિણામે જે રિંગનું નિર્માણ થયું છે તે રિંગ આપણને જોવા મળે તો આપણને જે વસંત ઋતુમાં જે રિંગનું નિર્માણ થયું હોય એ રિંગ કેવી જોવા મળે આપણને આછા રંગની એટલે પીળાશ પડતા રંગની જ્યારે શિયાળામાં જે રિંગ બની હોય શરદ ઋતુમાં કેવી જોવા મળે ડાર્ક રંગની તો તમે પ્રકાંડમાં જોયું હશે ઘેરા રંગની આછા રંગની ઘેરા રંગની આછા રંગની એવી ક્રમિક રિંગ જોવા મળે અને રિંગ શું બતાવે છે કે બે પ્રકારના કાસ્ટો જે એકાંતરે કેન્દ્રાનુવર્તી વલયમાં દેખાય છે જે વાર્ષિક વલયો બનાવે છે અને આ વલયો પરથી આપણે વનસ્પતિની ઉંમર પણ અંદાજિત બાંધી શકીએ છીએ જેટલા વલય છે તેટલી એ વનસ્પતિની વાર્ષિક ઉંમર છે તેવું આપણે નક્કી કરી શકીએ
અને દીકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તફાવતમાં વસંતકાશ અને શરદકાશ લગભગ પૂછાતું હોય છે તો તફાવત સ્વરૂપે પણ આપણે જોઈ લઈએ તો તફાવત શું બનશે કે આપણે પહેલા મુદ્દા જેમ કે આ વસંતકાશ અને શરદકાશ તો વસંતકાશ વસંત ઋતુમાં જોવા મળે શરદકાશ શરદ ઋતુમાં જોવા મળે વસંતકાશ કે જેમાં એધા વધુ ક્રિયાશીલ હોય શરદકાશ એધા ઓછી ક્રિયાશીલ હોય અને અહીં જે છે વસંતકાશની અંદર વિશાળ અવકાશયુક્ત જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે પરિણામે એની ઘનતા કેવી જોવા મળશે ઓછી ઘનતા જોવા મળે જ્યારે અહીં કે સાંકડી જલવાહિની યુક્ત ઘટકો ઉત્પન્ન કરે પરિણામે ઘનતા કેવી જોવા મળે વધુ વધુ ઘનતા જોવા મળશે અને અન્ય નામ ત્યારનું અન્ય નામ કયું છે પૂર્વ કાસ્ટ તરીકે ઓળખવામાં આવે અને માજી કાસ્ટ તરીકે ઓળખવામાં આવે કારણ કે પહેલા બનશે પૂર્વ પહેલા બનશે અને આ પછી બનશે તેને માજી કાસ્ટ તરીકે ઓળખવામાં આવે બીજો મુદ્દો જે બનશે આછા રંગની રચના છે ઘેરા રંગની તે રચના છે તાકડા જે છે આપણા તફાવતના મુદ્દા બનશે ઓકે સ્ટુડન્ટ્સ આ તફાવતના મુદ્દા તમારે જાતે તૈયાર કરવાના રહેશે જે હું અહીં ઓલરેડી એક્સપ્લેન કરી ગયો છું અને આપણે થિયરી પણ એ જ રીતે લખી છે જે તફાવતના મુદ્દા પણ તમને સમજાય તો આજે આપણે જોઈ ગયા વસંત કાસ્ટ અને શરદ કાસ્ટ ત્યારબાદ હવે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાના તે મધ્ય કાસ્ટ અને રસ કાસ્ટ વિશે આપણે જોવાના છીએ